केन्द्रीय हस्तोद्योग विभाग मंत्री पुरुषोत्तम रूपालानी आगेवानी हेठळ निकळेली सागर परिक्रमा यात्रा उमरगाम खाते आवी पहोंचता ढोळीपाडा खाते एक जाहिर कार्यक्रम योजवामां आव्यो हतो। ढोळीपाडा खाते योजायेला सागर परिक्रमा यात्राना कार्यक्रममां दरिया किनाराना गामोमां रहेता माछीमारो उपस्थित रह्या हता। आ कार्यक्रममां माछीमारोने सरकारनी कल्याणकारी योजनाओनी माहिती आपवामां आवी हती। ટંડેલ પસંદગીની વાત કરી, ચૂંટણી આવી રહી છે, ઘણા એવા પણ ચહેરા દેખાઈ રહ્યા છે અહીંયા દેખાતા નથી। પ્રિયંકા ગાંધીએ પાવાગઢથી ચૂંટણીની શરૂઆત કરી છે પ્રચારની, શું કહેશો? આજે જેને સુગતિ મંદિરોની એ પણ હવે સહારો લઈ રહ્યા છે અને ભગવાન એને સદબુદ્ધિ આપે, માતાજી પિતાજીને મળતા હળતા રહે અને ચૂંટણી પૂરતા ન રહે, ચૂંટણી પછી પણ ચાલુ રાખે તો એ દેશના હિતમાં છે, એટલું જ એના હિતમાં પણ છે। મફતના વાયદા કરતા પાર્ટી પણ આવે છે, એટલે આ પ્રશ્ન જેનો જવાબ છે, આ પ્રશ્ન જેનો જવાબ છે કે આને બીજું કે સિઝનલ હંમેશા જે છોડ ઉગે ને એ એક સિઝન પૂરતા હોય અને બારમાસી બાગાયતી પાક તમે જાણો છો, આ તો બાગાયતનો વિસ્તાર છે, એટલે લાંબા સમય સુધી ફળ આપનારા વૃક્ષો વાવે એ આપણા સમાજને હવે બહુ શીખડાવવાની આવશ્યકતા નથી। એટલે તમે ઉદાહરણ છો કે 500 કરોડ રૂપિયા ગાય માટે આપીશું, જો પૈસા નહીં હોય શકે પછી તો ડાયરો કરીશું, એટલે સુધી હવે આવી ગયો પાડી જશું કેવું। પણ એમણે તો કશું ક્યાંય કરવાનું તો છે નહીં ને, ખાલી કહેવાનું છે, કરવાનું તો કંઈ છે નહીં। ઘણા પ્રકારના આંદોલનો છે જે થઈ રહ્યા છે અને ડેમેજ કંટ્રોલ પણ થઈ રહ્યો છે, શું કહેશો? ડેમેજ કંટ્રોલ થઈ રહ્યો છે એમ જો તમે કહેતા હો તો મારે તો કંઈ કહેવાનું રહેતું નથી। આમાં હંમેશા બે પ્રકારના આંદોલનો ચૂંટણીના સમયગાળા દરમિયાન ઊભા થતા હોય છે, એક હોય છે સરકારી કર્મચારીઓ, કર્મચારીઓ એ ખૂબ સમજુ સમાજ છે એટલે એને ખબર હોય કે અત્યારે આ સિઝન છે, જરાક આપણે હોપથી દબાવીએ તો નાના મોટા ઇન્ક્રીમેન્ટો કનુભાઈ પાસેથી મળે, એટલે આ દર ચૂંટણી વખતના ફેઝ છે। પણ સરકારી કર્મચારીઓ એ સરકારના હાથપગ છે અને એટલા માટે એ આપણા કુટુંબની અંદર વરો ખરો હોય ત્યારે છોકરાઓ નથી કહેતા કે મારે આવા કલરનો બુશર્ટ જોશે જ, મારે આવા પ્રકારના બૂટ જોશે જ, પણ એ આપણા પ્રસંગની અંદર ઘરની વાત છે એટલે એ વિભાગ એવી રીતે પતી જશે। બાકીના જે લોકો જે છે એ પોતાના માટે લડી રહ્યા છે, એની સમાજને ખ્યાલ છે એવો મારો પોતાનો મત છે, કારણ કે એને જો કોઈ ઇશ્યુ માટે હોત પ્રેમ તો 4.5 વર્ષની પહેલાં આવી શક્યા હોત ને, ડિસેમ્બર પછી કોઈ નથી દેખાવાના, એ સામેવાળાને પાકી ખબર છે।